કર્મને સામાન્ય રીતે ચાર વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે એક છે પ્રારબ્ધ કર્મ બીજું છે સંચિત કર્મ સંચિત તો પ્રારબ્ધ એ ફાળવવામાં આવેલું છે જીવનકાળ માટે આ પ્રારબ્ધ તમારું આયુષ્ય નક્કી કરશે જો હું પ્રારબ્ધને આજે વિસર્જિત કરી નાખું તમે કદાચ સવારે મરી જાઓ તમે કદાચ સંપૂર્ણપણે સ્વસ્થ હશો પણ આવતીકાલે સવારે મૃત્યુ પામશો કારણ કે સોફ્ટવેર સમાપ્ત થઈ ગયું છે શરીર માટે કશું જ નથી વધ્યું અચાનક તમે કદાચ સ્થિર થઈ જશો થોડા સમય માટે એકદમ સુંદર સ્થિતિમાં રહેશો અને એટલે આપણે પ્રારબ્ધને ક્યારેય સ્પર્શ નહીં કરીએ આપણે સંચિતને સ્પર્શ કરી રહ્યા છીએ એ કર્મનો એક વેરહાઉસ છે એ ક્યારેય એ આ જીવનમાં ક્યારેય સામે નથી આવતો તે જીવનમાં ક્યારેય સામે નથી આવતો તે એના વિશે નથી પણ એ તમને જીવનમાં સામગ્રી આપે છે તો જો આપણે સંચિતને વિસર્જિત કરી નાખીએ એક મોટો વેરહાઉસ છે એ કોઈ નાનો સૂનો વેરહાઉસ નથી ખૂબ જ જટિલ વેરહાઉસ જો આ વિસર્જિત થવા લાગે તો તમે જોશો કે જીવનમાં કશું બદલાયું નથી પણ તે એક પ્રકારની પારદર્શિતા જેવું છે તમારા અસ્તિત્વની અપારદર્શક પ્રકૃતિ ઓછી થઈ જાય છે પણ તમારામાં કોઈ રૂપાંતરણ નથી થતું બધું પહેલાં જેવું છે બિલકુલ તેજ વ્યક્તિ છો તમે તમને આશ્ચર્ય થશે આ શું થઈ રહ્યું છે શું ખરેખર આધ્યાત્મિક પ્રક્રિયા છે કે એક સ્વપ્ન છે ઓલ ડ્રીમ તમે હજુ પણ પહેલા જેવા છો એ જ સમસ્યાઓ છે બધું પહેલા જેવું છે પણ શરીરમાં કેટલાક અંશે પારદર્શિતાની ભાવના આવે છે શરીરને એવું લાગે છે કે જાણે તેમાં થોડા ઘણા કાણા પડી ગયા છે તમને ચારણી જેવું લાગશે કોઈ નક્કર પદાર્થ જેવું નહીં તો તેમાં થોડો સમય લાગી શકે છે કારણ કે આ એક વિશાળ વેરહાઉસ છે હું તમને આમ એટલા માટે કહી રહ્યો છું કારણ કે તમે જ્યારે આધ્યાત્મિક સાધના કરો છો ત્યારે પરિણામની અપેક્ષા રાખો છો અને તમારામાંથી ઘણા તેને લાવવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે પરિણામ લાવવાનો પ્રયત્ન ક્યારેય ન કરો જો તમે પરિણામ લાવવાનો પ્રયત્ન કરશો તો તે બનાવટી હશે અને લાંબુ નહીં ચાલે જો કોઈ તમને કહે કે પ્રેમાળ બનો ત્રણ દિવસ તમે પ્રેમાળ વર્તન કરશો અને તમારું ચીડિયા વધતું જશે દરેક વ્યક્તિ તમારા પ્રેમથી અકળામણ અનુભવશે અને તમારું ચીડિયાપણું વધતું જ જશે અને એક દિવસ તમે ફટાકડાની જેમ ફૂટશો આવું નથી બન્યું પ્રેમાળ મંત્ર વાપર્યા પછી શું આવું નથી બન્યું કારણ કે તમે કંઈ બનવાનો પ્રયત્ન કરી રહ્યા છો તમે પોતે જે છો તેનો આધાર બદલ્યા વગર અઠ્ઠાણું ટકા ભાગ તમારા મનનો એ અજાગરૂપ છે તે સંચિત છે તે ક્યારેય સામે નહીં આવે પણ તે હંમેશા હોય છે દરેક વસ્તુને પ્રભાવિત કરતું હોય છે તો આપણે કોઈ તાત્કાલિક રૂપાંતરણ નથી શોધી રહ્યા આવતીકાલે તમે પ્રેમ વરસાવતા હૃદય સાથે બહાર જાઓ એમાં મને રસ નથી બસ એટલું જ છે કે અંદરની સામગ્રી ધીરે ધીરે દૂર કરવામાં આવે બહારની વસ્તુ સાથેની રમત તમે રમો શું મોટી વાત છે તમે જોયું છે કે ક્યારેક ઉદેય અંદરથી ખાઈ ગઈ હોય અને કલરનું બસ એક થર બાકી હોય તમે જઈને અડો અને પૂછું તો ઈરાદો તમને એવા બનાવવાનો છે માત્ર પેઇન્ટના કોટનું એક સ્તર બાકી હોય બાકી અંદરનું બધું જતું રહ્યું હોય ક્યારેક અંત સમય આવી રહ્યો અને તમે જઈને અડો અને પૂછ્યું કોઈ પદાર્થ નહીં અંદર શું તેવું ચાલશે